ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી પક્ષીઘર બનાવી ને જુદી જુદી જગ્યા પર પક્ષીઘરો લગાવી આશરો આપતા પર્યાવરણ પ્રેમી હજારોની સંખ્યામાં પક્ષીઘરનું વિતરણ કર્યું છે ત્યારે શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ પડતા પક્ષીઓને માફક આવતી ખુલ્લી આબોહવા અને મનપસંદ વાતાવરણની અનુકૂળતાને લીધે જસમતપુર ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે પક્ષીઘર અર્પણ કરાયા હતા જેમાં પર્યાવરણ પ્રેમી દ્વારા પોતિયા સ્કૂલની મુલાકાત લીધા બાદ સ્કૂલના સ્ટાફને સાથે રાખી સ્કૂલની જુદી જુદી જગ્યા પર પક્ષીઘરને લગાવવામાં આવ્યા હતા આ તરફ શાળાના આચાર્ય શંભુભાઈ પટેલ દ્વારા પર્યાવરણ પ્રેમીઓ પોતાની સેવાકીય પ્રવૃત્તિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરતા જણાવ્યું હતું કે જેને લઈ વિદ્યાર્થીઓને પણ પર્યાવરણ વિશે માહિતી આપતા તમામ બાળકો દ્વારા વૃક્ષો તથા પક્ષીઓને તકલીફ પડે નહીં થયેલી રીતે જતન કરવા પણ પ્રણ લઈને પોતે પણ સેવાકીય પ્રવૃત્તિ કરી પર્યાવરણ બચાવશે તેમ જણાવ્યું હતું. નમસ્કાર. થોડા દિવસો પહેલાં જ્યારે જસમતપુર ગામે આવવાનું થયું ને એની પ્રાથમિક શાળાની ઓચિંતી જ્યારે મારા તરફથી મુલાકાત લેવામાં આવી યોગ્ય લાગી કે ભાઈ અહીંયા પક્ષીઓ માટે કંઈક કરવું જોઈએ. તો પક્ષીઓ જે આપણે પક્ષી અને જીવજંતુ માટે વાત કરીએ તો સનાતન સંસ્કૃતિ આપણી છે, આપણા શાસ્ત્ર કહે છે કે ભાઈ દરેક જીવને આપણે પ્રેમ કરીએ, એની કાળજી રાખીએ અને માતા પિતા અને સમાજના સંસ્કાર તો આપણને એ દિશામાં જાગૃત કરતા જોઈએ છે. પણ શંભુભાઈ જેવા જે પક્ષી પ્રેમી લોકો છે, જે જીવજંતુ માટે પણ પ્રેરણાત્મક કાર્ય કરે છે સમાજમાં, એ ખરેખર બહુ ઉપયોગી કાર્ય છે. એ માટે થઈને મેં શંભુભાઈ અને પ્રિન્સિપાલશ્રીની વાત કરાવી અને અહીંયા પક્ષીઘર લગાવવા જોઈએ એમની ચર્ચા બાદ આજે અમે અહીંયા પક્ષીઘર લગાવવા માટે આવ્યા છીએ. વંદે માતરમ, જય હિન્દ. આજરોજ જસમતપુર પ્રાથમિક શાળામાં શંભુભાઈ અને એમની ટીમ આવેલી, જેમનો લક્ષ્ય છે 51,000 ચકલી ઘર બનાવવાના અને લગાવવાના. તેના અનુસંધાને જસમતપુર પ્રાથમિક શાળામાં આજરોજ અલગ અલગ જગ્યાએ ચકલી ઘર લગાવવામાં આવેલ છે અને જીવદયાનો એક નમૂનો પૂરો પાડવામાં આવેલ છે. આ કાર્યની અંદર સિંધુભાઈ અને એમની ટીમ પણ ખૂબ જ સહયોગી થયેલ અને શાળાની ચાલતી અન્ય પ્રવૃત્તિઓ તથા શાળાની અંદર શૈક્ષણિક અને એના વાતાવરણ વિશે પોઝિટિવ રહીને એ બાબતે પણ સરસ મજાનો પોતાનો અભિપ્રાય આપેલો હતો. અને આ જીવદયા કાર્યની અંદર આની અનુસંધાને બીજા લોકો પણ આમાં પ્રેરાય અને જે આ 51,000 ચકલી ઘર લગાવવાના છે તેમાં પણ તે સહયોગ આપે એવી અમારી અભ્યર્થના છે. જય હિન્દ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.